मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने एक विद्युत प्रवाह धारित वाहक लूप ने चुंबकीय क्षेत्र में मुकता हमना पर लागतो टॉर्क ए टॉर्क नो समीकरण अने कुचलानी डायपोल मोमेंट भणीशुं। तो आ थियरी विद्यार्थी मित्रों अगत्यनी थियरी छे, जे तमे खास तैयार करशो। तो अहीं एक थियरी आ रीतनी छे के एक प्रवाहधारित उजळू एक बैटरी जोड़ी बैटरी नो धन ध्रुव बैटरी नो ऋण ध्रुव वी वोल्ट की बैटरी साथ एक वाहक रूप ने जोड़े। अहीं प्रवाह आ रीत वह गुजरात में आई प्रवाह वह आपने खूणाओं ने नाम आपे तो ए बी सी डी। ए बी नी लंबाई बी लई आपने स्मोल बी अने बी सी नी लंबाई आपने स्मोल ए लई अने आ नु मध्य बिंदु लईए मध्यबिंदु लिए जाते हैं। तो आवी रीते आ एक प्रवाह धारित एक गुचळानी हवे आपणे एक नियमित चुंबकीय क्षेत्र लागू पाड़िए, जे चुंबकीय क्षेत्र आ प्रकारनो घूमण छे। एल અને અહીંયા એક એસ ધ્રુવ ગોઠવીએ, તો એસ ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતનું મળશે એનથી એસ તરફનું। સમગ્ર લૂપ એથી એસ તરફમાં આવશે। सेंटर पॉइंट लिए तो चुंबकीय क्षेत्र आ दिशा में मळशे अने लूपने रजू करतो पृष्ठ सदिश अधो दिशा में आवशे। हवे विद्यार्थी मित्रों आपणे आना ऊपर लागतुं बळ मेळवानुं छे, बल थकी आपने टॉर्क मळशे। तो तमारे वर्णनमां आ रीते लखवानुं छे के आकृतिमां दर्शाव्या अनुसार एबीसीडी लंबचोरस एक वाहक गुचळुं नियमित चुंबकीय क्षेत्रमां मूकेल छे। आ गुचळाने एक वी वोल्टनी बैटरी साथे जोड़वामां आवे छे, त्यारे आ गुचळामां वहेतो प्रवाह आए ए आकृतिमां दर्शावेल छे। हवे आ गुचळा पर चुंबकीय क्षेत्रना कारणे लागतुं बळ शोधवा माटे चुंबकीय क्षेत्र
મેળવવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ બે ભુજા છે એ ભુજામાં આ ગેપ છે અવગણીએ છીએ એટલે બીસી ભુજા અને ડીએ ભુજા બંને સમાન લંબાઈની ગણીશું અહીંયા ત્યારબાદ એબી ભુજા અને સીડી ભુજા એ પણ બંને સમાન લંબાઈની ગણીશું તો અહીંયા પ્રત્યેક ભુજામાં વહેતો પ્રવાહ આઈ હોવાથી આઈ પ્રવાહધારી એ લંબાઈના તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ એ સમીકરણનો ઉપયોગ અહીંયા કરીશું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સૌ પ્રથમ આપણે બીસી અને ડીએ ભુજા પર લાગતું બળ શોધીએ બીસી અને ડીએ ભુજા પર લાગતું બળ એને અનુક્રમે F1 અને F1 ડેશ તરીકે લઈએ તો સૌ પ્રથમ BC ભુજા પર લાગતું બળ એને આપણે F1 દર્શાવીએ તો આ સમીકરણનો ઉપયોગ કરીએ I L સદિશ ક્રોસ B આ સમીકરણ આગળ ઉપર આપણે ભણી આય તો કે બીજી બીસી ભુજામાં વહેતો પ્રવાહ આય બીસી ભુજાની લંબાઈ કેટલી છે તો કે એ તો અહીંયા એ ચુંબકીય ક્ષેત્ર બી અને સાઈન થીટા વડે દિશા ચુંબકીય ક્ષેત્રની આથી અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મળશે કારણ કે આ એ સદિશ પેરેલલ બી સદિશ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે F1 ઇઝ ઇક્વલ ટુ 0 આ જ રીતે જો DA ભુજા પર લઈએ DA ભુજા પર લાગતું બળ લઈએ તો એમની લંબાઈ પણ એ જ થશે પણ આઈ એ સદિશ આપણે આ દિશામાં મળશે તો ત્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી સાઈન થીટા અનુસાર લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી મળશે ત્યારે F1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત BC અને DA ભુજા પર ક્ષેત્રના કારણે બળ લાગશે નહીં એ બંને બળ આપણને શૂન્ય મળે હવે તો કે હવે આપણે બે ભુજા AB અને CD માટે લાગતું બળ વિચારીએ તો સૌ પ્રથમ એબી ભુજા માટે આપણે વિચારીએ તો અહીંયા એબી ભુજા માટે વિચારીએ તો પ્ર
सदिश लीए तो अपने आई बी सदिश ए ऊपर की दिशा में मळशे, અહીંયા એ જ રીતે લઈએ તો IB સદિશ નીચે તરફની દિશામાં મળશે। તો એમના માટે લાગતું બળ આપણે F2 IB સદિશ ક્રોસ B, B સદિશ ક્રોસ B। તો અહીંયા જો આપણે લઈએ आई बी बी साइन थीटा, आई बी बी साइन थीटा, जहाँ थीटा ए आई बी अने क्षेत्र वच्चे नो कोण, आई बी अने क्षेत्र वच्चे नो कोण 90 डिग्री मां छे, साइन लेवो आई बी बी साइन लेवो एटले 1। હવે જો આપણે બળની દિશાની ચર્ચા કરીએ, સદિશ સ્વરૂપે લખીએ તો એમ કે બળની દિશા દર્શાવી તો જમણા હાથના સ્ક્રોના નિયમ પરથી જણાવી શકાય। વિદ્યાર્થી મિત્રો, પ્રવાહની દિશા આ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે, આઈ થી બી તરફ ફેરવીએ સ્ક્રોને तो ये नीचे तरफ अपने बढ़ने दिशा मर्से, ये नीचे तरफ की दिशा बढ़ने दिशा मर्से, इतने आपने इमने माइनस बड़े दर्शा रहे, खास ध्यान रखो अभी इतने आ मर्से अपने बी की दिशा, आ मर्से अपने आई बी सदिश की दिशा, आई बी सदिश की बी की दिशा ना स्क्रू फेरवे तो स्क्रू अधो दिशा में गति करे, ત્યારે એને ઋણ સંજ્ઞા વડે દર્શાવી તો સીધી ભુજા માટે લાગતું બળ F2 ડેશ એ પણ આટલું જ મળશે। AB ક્રોસ B બરાબર AB સાઈન થીટા n કેરેટ પ્રમાણે લઈએ તો તે આપણું ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ સદિશ બંને પરસ્પર લંબ થશે, પણ અહીંયા i ની દિશા આ તરફ તમારા તરફ મળશે, ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશામાં મળશે, i થી b તરફ સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ ઉપર તરફ આગળ વધશે, ઉપર તરફ આગળ વધે છે એટલે પ્લસ p। तो F2 is equal to I B B plus M की दिशा ऊपर तरफ हुआ थी plus B, अन्या नीचे तरफ हुआ थी minus B। जो आपने K के रेट बड़े दर्शाए तो minus K के रेट बदले ऋण Z दिशा में तो आ मळशे प्लस झेड दिशा, ऊपर की तरफ की दिशा झेड दिशा है, एक्स तरफ चुंबकीय क्षेत्र, वाई तरफ प्रवाह, तो अपने इन्हें अनुरूप ऊपर की दिशा अथवा नीचे की दिशा झेड दिशा प्राप्त है। तो ये रीते करे छे। हवे अहीं बंने दिशा में बळना मूल्य समान मिला है। विद्यार्थी हमना माटे बल ऊपर तरफ मळशे, हमना माटे बल सॉरी हमना माटे ऊपर तरफ, आ भुजा माटे नीचे तरफ बल मळशे, એટલે કે અહીંયા બળની દિશા નીચે તરફ આવી રીતે પ્રાપ્ત થાય। ધ્યાન રાખી આ પ્રવાહની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને નીચે તરફ બળની દિશા આમ પ્રાપ્ત થશે। ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ
IB सदिश F1। आप उधर मंत्र आते हैं तो प्रवाह की दिशा, चुंबकीय क्षेत्र की दिशा, तो बल की दिशा ऊपर तरफ F2 डैश, और नीचे तरफ का ऊपर तरफ, એટલે કઈ આ રીતનું આપણે પ્રાપ્ત થાય વિદ્યાર્થી, એક બળ ઉપર તરફ લાગે, એક બળ નીચે તરફ લાગે, આ આપણે ધરી મધ્ય બિંદુ અહીંયા આપણે બધું વિચાર્યું આવી રીતનું, તો ગુચલાની નીચે તરફ અને ગુચલાની ઉપર તરફ, એટલે આનો મતલબ એવો થયો બંને બળના મૂલ્યો સમાન છે પણ પરિણામી બળ અહીંયા શૂન્ય થશે નહીં, શા માટે? તો કે અહીંયા ધ્યાન આપીએ કે આ ગુચળું છે, ગુચળામાં આ ભુજા પર નીચે તરફ બળ લાગતું હોય, આ ભુજા પર ઉપર તરફ બળ લાગતું હોય, અને બંને ભુજા વચ્ચે, બંને બળ વચ્ચે સોરી લંબ અંતર એ જેટલું છે, તો ધરીથી આપણને ખ્યાલ છે શું પ્રાપ્ત થશે, ટોર્ક પ્રાપ્ત થશે, એટલે કે બંને બળો સમાન મૂલ્યના હોય પણ એક રેખસમાં ન હોવાથી બંને બળો બળ યુગ્મ તરીકે વધશે, બંને બળના મૂલ્યો આઈ બી બી જ મળશે, બંને બળ બળ યુગ્મ તરીકે વર્તે, ત્યારે બંને બળ થકી મળતું પરિણામી ટોર્ક ટો વન ટો ટુ, આ બળ થકી મળતું ટોર્ક તો કે બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, એટલે ધરીથી લંબ અંતર કેટલું થશે એ બાય, તો કે બળ કેટલું, તો કે આઈ બી બી, લંબ અંતર કેટલું, તો કે એ બાય ટુ, અને આ ટોર્ક કઈ દિશામાં લાગશે, તો કે વિષમ ઘડી દિશામાં, કઈ દિશામાં લાગશે, વિષમ ઘડી દિશામાં, આવી રીતે આવી રીતે ગતિ કરશે, વિષમ ઘડી દિશામાં લાગશે, દાખલા તરીકે અહીંયા આમ હોય, આ એ બાય ટુ છે, આ બળ છે, આ બળને કારણે આમ ગતિ કરશે, એટલે વિષમ ઘડી દિશામાં ગતિ કરતા હોવાથી એના ટોર્ક આપણને ધન મળશે, સેમ બીજા બળનું મૂલ્ય આઈ બી બી એ બળની કાર્યરેખા સંદર્ભ બિંદુથી લંબ અંતર એ પણ એ બાય ટુ છે, વેગ એ આ થશે અહીંયા ધરી, ધરીથી એ બાય ટુ જેટલું લંબ અંતર, ઉપર તરફ બળ લાગે છે, આ ઉપર તરફ બળ લાગતું હોવાથી આને ટોર્ક આ રીતના મળશે, તો ટોર્ક આ દિશામાં મળતો હોવાથી એ આપણે વિષમ ઘડી દિશાનો ટોર્ક કહીએ, અને એને પણ આપણે પ્લસ જ લખીએ, તો કુલ મળશે આઈ બી આઈ ઈ બી બી, તો કુલ ટોર્ક આટલો થશે। હવે અહીંયા અગત્યની બાબત એ છે વિદ્યાર્થી, એ બી બરાબર એ ગુચળાનું ક્ષેત્રફળ, શું થશે ગુચળાનું ક્ષેત્રફળ, તો ગુચળાનું ક્ષેત્રફળ એ બી મળશે। હવે અહીંયા ટોર્ક ટો બરાબર શું લખાય, આઈ ઈ બી, પણ ક્ષેત્રફળ સદિશ રાશિ હોય અને
क्षेत्र बी पण सदिश राशि छे। अने टॉर्क ए पण सदिश राशि छे। Oh.
अपने मल्टू टॉर्क आ रही थी मुझसे एन आई ई क्रॉस बी जेमा एन आई ई सदिश इज इक्वल टू एम सदिश एन आई ई सदिश में आपने एम सदिश वाले दर्शाई अथवा डाइपोल मोमेंट चुंबकीय डाइपोल मोमेंट चुंबकीय डाइपोल मोमेंट दर्शाए गुचलानी चुंबकीय डाइपोल मोमेंट दर्शाए तो आ समीकरण आपने विशेष लखो तो आ रीते लखी से टो बराबर सदिश एम क्रॉस बी જેવી રીતે આપણે આગળ ઉપર ચેપ્ટર 2 માં ભણી ગયા કે વિદ્યુત ડાયપોલ ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ટોર્ક કેટલું લાગતું તો કે ટોર્ક ટો બરાબર આ મેગ્નેટિક ટોર્ક આ ઇલેક્ટ્રિક ટોર્ક તો પી સદિશ ક્રોસ ઈ સદિશ આટલું લાગતું સદિશ પી ક્રોસ ઈ અહીંયા એમ ક્રોસ બી અહીંયા પી ક્રોસ ઈ જેટલું લાગે विद्युत डायपोल विद्युत क्षेत्र चुंबकीय डायपोल चुंबकीय क्षेत्र यहां गुचड़ो एक चुंबकीय डायपोल तरीके वर्ते छे जेवी रीते विद्युत डायपोल में धन विद्युतभार ने ऋण विद्युतभार एवी रीते यहां चुंबकीय डायपोल तरीके आ गुचड़ो वर्ते એટલે કે એક મેગ્નેટ તરીકે આ ગુચડું વર્તે છે અને એની ડાયપોલ મોમેન્ટ m દર્શાવે અને એનું મૂલ્ય n i a પર આધારિત છે तो आटलू आपने आ क्लियर करी त्यार बाद नेक्स्ट प्रश्न तरफ अपने जाइए तो गुजरानी चुंबकीय डाइपोल मोमेंट ना संदर्भ में मुख्य अक्ष पर चुंबकीय क्षेत्र डायपोल मोमेंट ना संदर्भ में जणाव तेनु मूल्य जणाव चुंबकीय डायपोल मोमेंट ना संदर्भ में मुख्य अक्ष पर तेनु मूल्य जणाव या धारो के एक वाहक लूप आ वाहक लूप की त्रिज्या
एमनो मुख्य अक्ष मुख्य अक्ष पर x अंतरे p बिंदु पासे चुंबकीय क्षेत्र जो तो हो जाते हैं आई प्रवाहधारित लूप। तो आपने क्या छे आपने जोई गया के ये त्रिज्या वाहक लूप बड़े मुख्य अक्ष पर x अंतरे चुंबकीय क्षेत्र आटलो मोटो होतो आपने ख्याल छे विद्यार्थी मित्रों सदिश b x इज इक्वल टू म्यू नॉट फोर पाई सॉरी म्यू नॉट एन आई ए स्क्वायर अपॉन टू एस स्क्वायर प्लस एक्स स्क्वायर रेज टू थ्री बाई टू आटलू चुंबकीय क्षेत्र आपने x अंतरे आवेला p बिंदु पासे मळतुं હતું જ્યાં વિદ્યાર્થી મિત્રો એ શું દર્શાવે છે તો કે એ આપણને દર્શાવે છે વર્તુળાકાર વાહક લૂપની ત્રિજ્યા એન શું દર્શાવે તો કે એન વાહક લૂપના આટાની સંખ્યા a स्क्वायर प्लस x स्क्वायर એટલે x એ શું દર્શાવે તો કે x એ અંતર દર્શાવે છે જો આપણે એક નું મૂલ્ય x કરતા નાનું હોય તો અહીં છેદમાં એને અવગણી આપણે આપણે શું મળતું બરાબર મ્યુ નોટ એન આઈ સ્ક્વેર ટુ એક્સ સ્ક્વેર રેઝ ટુ થ્રી બાય ટુ એટલે ટુ ટુ કેન્સલ થઈ જશે અને આ સમીકરણ મળશે મ્યુ નોટ એન આઈ સ્ક્વેર ટુ એક્સ ક્યુબ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈ વડે ગુણીએ અને પાઈ વડે ભાગીએ તો આપણે મળશે મ્યુ નોટ એન આઈ પાઈ એ સ્ક્વેર ટુ પાઈ એક્સ ક્યુબ મળશે હા ચોક્કસ મળશે અહીંયા પાઈ સ્ક્વેર એટલે આપેલ લૂપનું ક્ષેત્રફળ ને આપણે એ વડે દર્શાવ્યું તો આ રીતનું દર્શાવ્યું મ્યુ નોટ એન આઈ એ અપોન ટુ પાઈ એક્સ ક્યુબ
जो x अंतर अने त्रिज्या में बहुत ज्यादा फेरफार न हो तो आ रीत मळशे म्यू नॉट टू पाई डाइपोल मोमेंट अपॉन एस स्क्वायर प्लस एक्स स्क्वायर रेज टू 3/2 आ रीत आपने प्राप्त થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો x is equal to 0 લઈએ તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ ના સંદર્ભમાં म्यू नॉट टू पाई एम यहां कैंसल थी जाए એટલે a ક્યુબ a ક્યુબ મળશે આપણે અને જો અંતર x a આપણે શૂન્ય બી ત્યારે આપણે આ સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે મળશે જે ખાસ નોંધવું ઘટે પણ અગત્યની બાબત તો આમાં એ પણ થઈ જશે અને આપણે જો આવી રીતે લખશું ડાયપોલ મોમેન્ટ માટે n i s સ્ક્વેર પાઈ a ક્યુબ તો એ દૂર થઈ જશે તો એસ પર દૂર થઈ જાય તો છેદમાં એ મળશે તો મ્યુ નોટ અપોન ટુ પાઈ એમ મેળવવા માટે ફરી પાછા એસ પર વડે ગુણો આપણે તો એ થઈ જાય ના ના તો સોરી હા આપણે ડાયપોલ મોમેન્ટ ના સંદર્ભમાં નહીં જો આપણે કેન્દ્ર પાસે જોઈએ તો આ ઉપર આપણે જોઈ ગયા છે મ્યુ નોટ એન આઈ અપોન ટુ પાઈ કેન્દ્ર પાસે તો આ તો ડાયપોલ મોમેન્ટ ના સંદર્ભમાં ગુજરાતના મુખ્ય અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જે દરેક વિદ્યાર્થી યાદ રાખે હવે ડાયપોલ મોમેન્ટ